અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો આગામી બે દિવસ ગરમી વધશે હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે પોરબંદર જૂનાગઢમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે ગીર સોમનાથમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે રાજ્યમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી ચોવીસ મેથી ચાર જૂન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે રાજ્યમાં આઠથી પંદર જૂન વચ્ચે ચોમાસું આવી જશે અંબાલાલ પટેલનું અનુમાન જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ પણ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ રહેશે જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે અમરેલી જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ રહેશે તો બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં પણ સારા વરસાદની આગાહી કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદનું અનુમાન દરિયામાં હવાનું હળવું દબાણ પણ ઊભું થશે તારીખ અઢારથી વીસમાં અરબસાગરના ભેજ બંગાળસાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાયકોલિક સર્ક્યુલેશનના કારણે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે જેમાં કચ્છના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ રહેશે ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે ગાજવીજ અને હાથી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પણ આ વખતનો જે આ વખત જે પ્રીમોન્સુન એક્ટિવિટી થોડીક ઓછી રહેવાની શક્યતા રહેશે રાજ્યના અન્ય ભાગમાં વાદળ આવવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં પણ હવામાનમાં પેટ્રોલ આવી શકે દક્ષિણ ઉત્તરના ભાગમાં પણ હવામાનમાં પેટ્રોલ આવી શકે તો ડબલ ઋતુના કારણે અમદાવાદમાં ફરી એકવાર રોગચાળો વકરી રહ્યો છે સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં નવ હજાર સાતસો છવ્વીસ ઓપીડી નોંધાઈ હતી ડેન્ગ્યુના એક્યાસી શંકાસ્પદ કેસમાંથી બે પોઝિટિવ કેસ નોંધાયા હતા મલેરિયાના એકસો એક્યાસી શંકાસ્પદ કેસ નોંધાયા છે તે ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનના એક હજાર ત્રણસો બેતાળીસ જેટલા કેસ સામે આવ્યા છે તો પોતાના હેલ્થ નું દરેક ધ્યાન રાખવું જોઈએ અને જરૂર પડે તો નજીકના સરકારી દવાખાને ડૉક્ટરને બતાવી અને તપાસ પણ કરાવવી જોઈએ તો હવે વાત કરીએ મહા સંગ્રામની મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો પરેશ ધાનાણી રાજકોટ પહોંચ્યા આશાપુરા મંદિરમાં તેમણે દર્શન કર્યા આશાપુરાના દર્શનથી પ્રચારના કર્યા શ્રી ગણેશ ક્ષત્રિય સમાજની મહિલાઓ ભાવુક થઈ હતી મહિલાઓ ધાનાણી સામે વ્યક્ત કરી વેદના મહત્વનું છે કે ક્ષત્રિય સમાજની મહિલાઓ ભાવુક થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા મંદિરમાં પહોંચીને પરેશ ધાનાણીએ દર્શન પણ કર્યા તો પ્રચારના શ્રી ગણેશ કર્યા સાથે મહિલાઓની જે વેદના છે તે પણ ધાનાણીએ સાંભળી તો આશાપુરા મંદિરમાં દર્શન કરવા માટે પરેશ ધાનાણી પહોંચ્યા હતા ત્યાંથી તેમણે શ્રી છે માં આશાપુરા ભવાનીને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની હે જગદંબા જ્યારે જ્યારે દેશમાં અસુરી શક્તિઓ નો વ્યાપ વિધો છે ત્યારે ત્યારે તે રણચંડી બની આ સુરી શક્તિઓનો નાશ કર્યો છે આજ તારી દીકરીઓ આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે દર દર ભટકી રહી છે અને એનું કોઈ સાંભળનારું નથી ત્યારે માં હવે તું સાંભળજે રખેને તારા આશરે ન્યાય નહીં મેળ્યો ને તો આ દેશમાં જેની ઘરે દીકરીઓ ઉછરી રહી છે એનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે મને વિશ્વાસ છે મા ભવાની માં જગદંબા મા આશાપુરા આ દેશની દીકરીઓની લાજ રાખશે જે શક્તિઓ શક્તિઓ ને વંદન આજ એ જ લાચાર બનીને કેમ ઊભી છે તો દેશની જે દીકરીઓ છે તેને લઈને પણ પરેશ ધાનાણીએ વાત કરી હતી મહત્વનું છે કે ક્ષત્રિય સમાજની મહિલાઓ ખાસ પોતાની વેદના સંભળાવવા માટે પરેશ ધાનાણી સમક્ષ પહોંચી હતી અને પોતાની જે આ તેને લઈને ભાવુક પણ થઈ ગઈ હતી ત્યારે પરેશ ધાનાણી જયારે રાજકોટ પહોંચ્યા હતા મંદિર ખાતે દર્શન કરવા માટે આશાપુરા મંદિરમાં તેમણે દર્શન કર્યા હતા અને સાથે ક્ષત્રિય સમાજની જે તમામ મહિલાઓ છે તેમની વાત સાંભળી તો રાજકોટથી હતા હાર્દિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે હાર્દિક જે પ્રકારથી ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે પરેશ ધાનાણી સમક્ષ પહોંચી હતી અને પોતાની વેદના પણ રજૂ કરી હતી શું અપડેટ્સ છે આપની પાસે ચોક્કસી લુબના જે છે થોડી વાર પેલા પરેશ ધાનાણીએ રાજકોટમાં પોતાના પ્રચારની શરૂઆત કરી હતી આ સમયે જે છે મહિલાઓ દ્વારા તેમના ઓવારણા પણ લેવામાં આવ્યા હતા તેમના આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા હાલ આપની સાથે મહિલાઓ છે બેન શું આપના દ્વારા જે છે પરેશ દાનાણીના ના લેવામાં આવ્યા હતા જી પરેશભાઈ દાનાણીએ અમને કીધું કે હું તમારા જૌતલિયા ભાઈ છું તો એક બેન જૌતલિયા ભાઈ ના ઓવરણા તો લેજ ને શું આશીર્વાદ આપ્યા ભાઈને ભાઈ આશીર્વાદ એ જ આપ્યા કે જો આપ અમારું પીઠબળ બન્યા છો તમે પણ આપનું પીઠબળ બનીશું ખાસ જયારે પરેશ ધારાણી આવ્યા ત્યારે એક બેન ભાવુક થયા હતા આપણી સાથે બેન છે ભાવુક થઈ ગયા હતા શા માટે ભાવુક થયા હતા કારણ કે જે રૂપાલા સાહેબ અમારી જે લિમિટ ક્રોસ કરી છે તો એ લાઈક એમને લાઈક આટલા મહાસંમેલન થયું બધું થયું પણ એમને પેટમાં પાણી નથી આવી અને લાઈક અમારું સમર્થન કરવા છે આવ્યા જે અમારું પરેશ ધાનાણી આવ્યા હતા અમારા સમર્થન માટે અને ક્ષત્રિયાણીઓને અમને લાઈક ટાઈપ ઓફ પ્રોમિસ કર્યું છે કે એ અમારો સત હંમેશા દેશે અને લાઈક આટલું આવી રીતે આવી સ્થિતિ બગડી ગઈ ખાસ કરીને અન્ય બેન બેન શું કેશો આજે પરેશભાઈ આમ તો એવું કીધું હતું હું જવતર છું આશીર્વાદ આપ્યા બેનો કેટલા બેનો હતા એમ તો ઘણા બધા બહેનો હતા અને આશીર્વાદ તો રૂપાલા સાહેબ રદ નથી કરતા એમને ખુદ એવું થવું જોઈએ કે એમને હાથે સામેથી રાજીનામું આપી દેવું જોઈએ છતાં આજે એમને ફોર્મ ભર્યું છે અને રોષમાં વધારો કર્યો છે રાજકોટ ઓલરેડી એટલા રોષમાં છે જ ક્ષત્રિયો ઓલરેડી રોષમાં છે આટલું મોટું સંમેલન ઓલરેડી થઈ ગયું છે ઓગણીસ તારીખ નું અલ્ટિમેટમ આપ્યું છે છતાં હજી એમને ફોર્મ ભર્યું છે હવે જોઈએ આગળ આપણે શું કરવું આ આશીર્વાદ છે મત ના રૂપ માં આપશો કઈ રીતના આપશો

કોરબંદર કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયા તો ભાવનગર લોકસભા બેઠક પર આજે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને ટેકેદારો કલેકટર કચેરી પર ભેગા થઈ ગયા હતા આ સમયે ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ કારમાં સવાર પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન અને ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણા સાથે મુલાકાત કરી હતી ભગવંત માન સાથે હાથ મિલાવ્યા બાદ જીતુ વાઘાણીએ ઉમેશ મકવાણાની પીઠ થપથપાવી હતી અને મહત્વપૂર્ણ સમાચાર દ્વારકાથી સામે રહ્યા છે દ્વારકાના દરિયાકાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો ઝડપાયો છે એસઓજીએ દ્વારકાના દરિયા કિનારે ચુમ્માળીસ પોઈન્ટ પંચ્યાસી લાખની કિંમતનો આઠસો સત્તાણું ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો છે દ્વારકા પોલીસે સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ના બીચની સામેના પથ્થરોમાં એક બિનવારસી પેકેટ મળી આવેલ જે પેકેટની ચકાસણી કરતા તે ચરસ હોવાનું માલુમ પડેલ જે મુજબ જે અન્વયે વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે આજે ઉમેદવારી ઉમેદવારીપત્ર ભર્યું હતું પત્ર ભરવા પહેલા અનંત પટેલે વલસાડમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું એક જંગી રેલી સ્વરૂપે વલસાડ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી ગૌરવ પંડ્યા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં અનંત પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા મત પૂછે કે આ વખતે વલસાડ બેઠક પર ઇન્ડી ગઠબંધન અન્ય પક્ષોએ પણ અનંત પટેલને ટેકો જાહેર કર્યો હતો આથી અનંત પટેલની ઉમેદવારી પત્ર ભરતી વખતે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા તમામ લોકોમાં તમામ વિસ્તારમાં અને તમામ જાતિઓમાં તમામ સમાજમાં એક ઉત્સાહ છે એક નવી લહેર છે અને અમે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું તો રોડ નહીં તો વોટ નહીં હાથમાં બેનરો અને સૂત્રોચ્યાર સાથે અંગ ધાડતી ગરમીમાં લોકો કરી રહ્યા છે વિરોધ નેતાઓ માટે છે અહીં પ્રવેશબંધી જી હા એક તરફ ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉઠી રહી છે વિરોધ કરી રહેલા લોકો ગોધરામાં જાફરાબાદ વિસ્તારના તુલસી સોસાયટીના રહીશો છે જેમનું કહેવું છે કે છેલ્લા પંદર વર્ષથી તેઓ પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે રોડ પાણી લાઇટ અને ગટર જેવી સુવિધા માટે અનેક રજવાતો કરી ચૂક્યા છે પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે વરસ એટલી પ્રોબ્લેમ છે રોડોની એટલે બારી વરસાદમાં બી અમે આવી જઈ શકતા નથી અને રોડ બિલકુલ બ્લોક બંધ થઈ જાય છે દર વર્ષથી આ પ્રોબ્લેમ પ્રોબ્લેમ જ રહી છે અને કોઈ સાંભળતું બી નથી અમારી સોસાયટીમાં એટલે અમારી એ માંગણી છે

કલાબેન ડેલકર દાદરા નગર હવેલીના સાત વખત સાંસદ રહી ચૂકેલા સ્વર્ગીય મોહનભાઈ ડેલકરના પત્ની છે દાદરાનગર હવેલીના રાજકારણમાં ડેલકર પરિવારનો દબદબો છે ત્યારે કલાબેન અને તેમના પરિવારે મોહનભાઈની તસવીર સામે શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા અને જંગી લીડથી જીતની પ્રાર્થના પણ કરી હતી તો ભાજપમાં ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે વાંચતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યા મહેસાણામાં ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે ફોર્મ ભર્યું ઉમેદવારી નોંધાવતા પહેલા હરિભાઈએ જંગી સભા સંબોધી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ પણ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું આ સમયે ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ અને ભાજપના નેતા આઈ કે જાડેજા ઉપસ્થિત રહ્યા દિનેશ મકવાણાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી તો દાહોદ લોકસભાના ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે ઉમેદવારી નોંધાવી હતી જશવંતસિંહ માતા પિતાના આશીર્વાદ લઈને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા બાદ જંગી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો આ તરફ સુરતમાં મુકેશ દલાલ અને વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીએ ફોર્મ ભર્યું હતું વાંચતે ગાજતે ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ તરફ સૌરાષ્ટ્રની ભાવનગર બેઠક પર ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણીયાએ પણ કાર્યકરો સાથે ઉત્સાહ સાથે ફોર્મ ભર્યું ફોર્મ ભરતા પહેલા નીમુબેનના સમર્થનમાં જંગી સભા પણ યોજાઈ આ સમય ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા પાટણ બનાસકાંઠા છોટાઉદેપુર અને બારડોલીમાં પણ ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યું ભરતસિંહ ડાભી રેખાબેન ચૌધરી જશુભાઈ રાઠવા અને પ્રભુ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યા સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો રાજકોટમાં પરશોત્તમ રૂપાલા જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને કચ્છમાં વિનોદ ચાવડાએ ફોર્મ ભર્યું તો આ તરફ આણંદમાં મિતેશ પટેલ ખેડામાં દેવસી ચૌહાણ અને સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ વિશાળ જનસભા સંબોધી રોડ શો શક્તિ પ્રદર્શન કર્યું આ સમયે ભાજપના આગેવાનો ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા તો આગામી રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે શહેરના અતિસંવેદનશીલ ગણાતા દરિયાપુર શાહપુર માધુપુરા તેમજ ત્રણ દરવાજા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તો મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યું પોરબંદર પંચમહાલ અમરેલી અમદાવાદ અને કચ્છના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં જે ઉમેદવારો છે તે પહોંચ્યા હતા કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો અમરેલી બેઠક પર જેની ઠુમ્મરે ફોર્મ ભર્યું ટ્રેક્ટર ચલાવી તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા સમયે પરેશ દાનાણી વીરજી ઠુમ્મર સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા કચ્છમાં પણ નિતેશ લાલણે ઉમેદવારી ફોર્મ ભર્યું આ સમયે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા નીતિશ લાલાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો પોરબંદર બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ સમયે કિરીટ પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો અને નેતાઓ હાજર રહ્યા હતા આ તરફ અમદાવાદ પશ્ચિમ બેઠક અને પંચમહાલમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો આગામી રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે શહેરના સંવેદનશીલ ગણાતા દરિયાપુર શાહપુર માધવપુરા તેમજ ત્રણ દરવાજા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આ વિસ્તારમાં ચેકિંગ સાથે શંકાસ્પદ લાગતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરની શાંતિ અને સલામતી માટે ટેકનોલોજીની મદદ પણ લેવામાં આવી બોડી વોન કેમેરા સાથે ડ્રોન દ્વારા ગલી ગલીમાં ઘર હોય તેવા વિસ્તારમાં પહોંચીને

શાહપુર વિસ્તાર કારંજ વિસ્તાર માધુપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરનાર છે જ્યાં જ્યાં સંવેદનશીલ પોઈન્ટો છે અને જે ધાબા પોઈન્ટો છે એ વસ્તુનું નિરીક્ષણ કરવામાં આવનાર છે અને સુખ શાંતિ આપણો તહેવાર ઉજવાય એ બાબતની તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવેલ છે બિલકુલ ટેકનોલોજીની જો વાત કરીએ તો કેવા પ્રકારની ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે ખાસ કરીને આપણી ડ્રોન સિસ્ટમ છે વજ્ર વાહનો છે અને જ્યાં જ્યાં જે સંવેદનશીલ વિસ્તાર છે ધાબા પોઈન્ટો છે કે જે માણસ ન જઈ શકે પણ ઉપરના દબાણનું ચેકિંગ છે અંદરના અંદરના ડીપ છે જ્યાં વિસ્તાર છે જ્યાં માણસ એવા વિસ્તારની અંદર આપણે ટેકનોલોજીનો ઉપયોગથી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવેલ છે પણ નિરીક્ષણ કરવામાં છે છે કેટલા લોકો કર્મચારીઓ છે તેઓ ખાસ કરીને આ ટીમ પેટ્રોલિંગ દરમિયાન જોડાયેલા છે ને આવતીકાલે પણ જે રામનવમીના તહેવાર છે તેમાં પણ ડેબ્યુટ કરવામાં આવ્યા છે હાલમાં અમારી ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમો છે એમાં ત્રણ પીઆઈ સાહેબો છે ચારેક પીએસઆઈ સાહેબો છે અને અમે પચાસથી સાઠ માણસો છે ત્યારબાદ અમારા પાસે સાત આઠ વાહનો જે વજ્ર વાહન છે પછી ટેકનોલોજીમાં જે ડ્રોનનું વાહન છે આ રીતના કુલ બધા વાહનો મેળવી અને આ રીતનો ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે શહેરના અતિ સંવેદનશીલ કહેવાતા તમામ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા ક્રાઈમ બ્રાન્ચની ટીમ કે તે સર્ચ સરંજામ સાથે ખાસ કરીને ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે જે દરમિયાન શંકાસ્પદ કોઈ વસ્તુ મળશે અથવા શંકાસ્પદ કોઈ વ્યક્તિ મળશે તો તેને લઈને પણ મહત્વની કાર્યવાહી કરવામાં આવશે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીંગ ગુજરાતી અમદાવાદ અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો આસુ નવરાત્રીની જેમ ચૈત્ર નવરાત્રીનું પણ અનેરું મહાત્મ્ય રહેલું છે ત્યારે આજ રોજ અષ્ટમીના પાવન દિવસે મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું સાથે જ આજે અનેક હોમ ભવન ધ્વજારોહણ સહિત જવેરા ઉત્થાપન જેવા કાર્યક્રમ પણ મંદિર પરિસરમાં યોજાયા હતા મંદિરમાં નોરતાના પ્રારંભે જ જવેરાનું ઘટ સ્થાપન કરવામાં આવ્યું અને જવેરા વાવવામાં આવ્યા હતા તેનું આજે અષ્ટમીના દિવસે ઉત્થાપન કરવામાં આવ્યું છે અને આ જવેરાને દુર્ગાષ્ટમીના હવનમાં હોમાય છે એવું કહેવાય છે કે આમ કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે માં જ્યારે ઘટ સ્થાપન કર્યું અને આજ દિન અષ્ટમી સુધી માતાજી એનું એનું વિશેષ પ્રકારથી પૂજન અર્ચન કર્યું અને આજે ઝવેરાનું ઉત્થાપન કરવામાં આવ્યું અને આ જે ઝવેરા ઉગ્યા છે એ આપણે અહીંયા મંદિરમાં જે મહાષ્ટમીનો આજે એમ કે યજ્ઞ છે એની અંદર ઊમવામાં આવશે અને જે બીજા જે ઝવેરા હતા એ માતાજીને અંદર ગોખમાં અર્પણ કરવામાં આવ્યા એટલે માતાજી બધાને સુખ સમૃદ્ધિની આબાદી હાલે એવો એક ભાવ છે અને વર્ષોથી એક આ પરંપરાઓ ચાલે છે એમ ચૈત્રી નવરાત્રિમાં પણ અષ્ટમીનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે આજે મંદિર દ્વારા અત્રે યજ્ઞનું આયોજન કરેલ છે અને જે ઘટ અને ઝવેરાનું જે સ્થાપન કર્યું હતું આજે એનું ઉત્થાપન પરંપરા મુજબ કરવામાં પૂજા છે તો જાણીતા બોલીવુડ કલાકાર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ મામલે બે આરોપી દબોચી લેવાયા છે ત્યારે સમગ્ર મામલે મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર લક્ષ્મી ગૌતમે માહિતી આપતા જણાવ્યું કે આ મામલે બાર ટીમો તપાસમાં જોડાઈ હતી સૂત્રોના આધારે આરોપીઓ કચ્છમાં હોવાની માહિતી મળી હતી માહિતી મળતા જ ભુજમાં એસપીનો સંપર્ક સાધ્યો હતો લોકલ ટીમ સાથે સંકલન સાધીને પોલીસે આરોપીઓને માતાના મઢમાંથી ઝડપી પાડ્યા હતા આરોપીઓએ અહીં મકાન પણ ભાડે રાખ્યું હતું આરોપીઓ પાસેથી ભાડાનો રૂપિયા ક્યાંથી આવતા હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે બંને આરોપીઓને હાલ પચીસ એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે ત્યારે પોલીસ તપાસને અંતે કેટલાક સ્ફોટક ખુલાસાઓ સામે આવે તે જોવું રહ્યું जितने भी अपने रिसोर्सेज थे वो सब यूज़ किए गए टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के आधार पे हमको ऐसा पता चला कि ये जो दोनों आरोपी हैं बाइक वाले ये गुजरात भुज के आसपास कहीं हो सकते हैं उसके बाद इमीडिएटली यूनिट 11 के पीआई आई भरत गोणे इनकी टीम और उनके थोड़ा पीछे ही पी आई अरुण थोरात इनकी दो टीम्स को इमीडिएटली भेजा गया लगभग एक ढाई सौ किलोमीटर चलने के बाद ये टीम वहाँ पर भुज डिस्ट्रिक्ट में नखत राणा के पास पास पहुंची छोटा टाउन है ये वहां पर लेकिन चूंकि दोनों आरोपियों के पास वेपन होने की स्ट्रांग पॉसिबिलिटी थी यहाँ पे भी उन्होंने फायरिंग की थी तो इमीडिएटली हम लोगों ने यहाँ से वहाँ के एस साहब भुज के एस साहब से कॉन्टैक्ट किया उनको रिक्वेस्ट की कि वो भी अपनी टीम प्रोवाइड करें जिसके वजह से हमारी टीम थोड़ा फर्दर स्ट्रेंथन होगी और लोकल टेरेन की भी उनको ज़्यादा जानकारी रहती है उस आधार पर इमीडिएटली पीआई आई की टीम और एलसीबी के लोग नकटराना से और 40 किलोमीटर आगे आशापुरा माता मंदिर है रवा पार से 10 किलोमीटर पर माथानु मड नाम का एक वहाँ पर मंदिर है वहाँ पर ये दोनों आरोपी हमको मिले हैं तो ये दोनों आरोपी को वहाँ से इमीडिएटली रात में ताबे में लिया गया महत्वपूर्ण समाचार वडोदरा हत्या आरोपी सकंजा में वर्ष पहला हत्या ने आप तो अंजाम પોલીસથી બચવા બન્યો હતો સાધુ સાધુ બનીને કર્મકાંડ શરૂ કર્યો હતો પોલીસે વેશ બદલીને આરોપીને ઝડપી લીધો છે બે હજાર આઠમાં પાડોશીની હત્યા કરી હતી ત્યારે વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પંદર વર્ષ પહેલા હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો છે તો પોલીસથી બચવા માટે તે સાધુ બનીને કર્મકાંડ તેણે શરૂ કર્યું હતું જિલ્લા પેરોલ સ્ક્વોડે આરોપીને ઝડપી પાડવા જયપુરમાં વોચ પણ ગોઠવી હતી જિલ્લા પોલીસે વેશ બદલીને આરોપીને ઝડપી પાડ્યો છે બાબુરામ વિદેશરામ શર્માએ વર્ષ બે હજાર આઠમાં પાડોશીની હત્યા કરી હતી બે હજાર તેરમાં ચૌદ દિવસની ફ્લોર રજા મંજૂર કરાવીને તે બહાર નીકળ્યો અને ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો